हेलो स्टूडेंट्स, वेलकम टू द लेक्चर। स्टूडेंट, हवे आपणे आगळ बीबीए नी अंदर जे आपणो ऑफिस ऑटोमेशन छे ई टॉपिक ने आगळ स्टार्ट करीए छे। हवे आजनो जे आपणो टॉपिक छे ने जे आपणे स्टार्ट करीए छे ई छे एनालॉग कम्प्यूटर्स। हवे एनालॉग कम्प्यूटर्स शुं छे समजी लो। एक्चुअली आ बधा એવા ડિવાઇસીસ છે કે જે આપણે ડે ટુ ડે લાઈફમાં બહુ કોમનલી યુઝ કરીએ છીએ, બટ આપણે એને કોઈ દિવસ કમ્પ્યુટર તરીકે ક્લાસિફાઈ કરતા જ નથી, આપણે કોઈ એવું માનતા જ નથી કે કમ્પ્યુટર છે। તો સમજો, એનો કમ્પ્યુટર શું છે? ઇટ ઇઝ યુઝ ટુ પ્રોસેસ એનાલોગ ડેટા। હવે એકચ્યુઅલી છે ને બે પ્રકારના ડેટા હોય, ડિજિટલ ડેટા એન્ડ ધ એનાલોગ ડેટા। ઓકે, હવે ડિજિટલ ડેટા અને એનાલોગ ડેટા શું છે? માની ચાલો કે હું કોઈ એક વ્યક્તિને, સે ફોર એક્ઝામ્પલ સે મિસ્ટર એ સે ફોર એક્ઝામ્પલ મિસ્ટર એ મિસ્ટર બી ને એસએમએસ સેન્ડ કરે છે। સે સ્ટુડન્ટ સમજજો, અહીંયા હું વાત કરું છું કે મિસ્ટર એ છે ને એ મિસ્ટર બી ને એસએમએસ સેન્ડ કરે છે। તો અહીંયા આપણે જે બી મેસેજ સેન્ડ કરશું એ યુઝિંગ અ મોબાઈલ ફોન, તો અહીંયા તમે જે ડેટા યુઝ કરો છો ને એ કેવો છે? ડિજિટલ ડેટા। તો અહીંયા આપણે જે બી ડેટા ફોર્મેટ યુઝ કરીએ છીએ ને આપણો બધો ડેટા ડિજિટલ ફોર્મેટમાં ટ્રાન્સફર થાય છે। તો અહીં આ ડેટા ડિજિટલ છે, સિમ્પલી મોબાઈલ ફોનની અંદર જે ડેટા છે, કમ્પ્યુટરમાં જે ડેટા છે, તમે પછી જે મોબાઈલમાં ફોટો પાડો છો, તમારા મોબાઈલ ડેટા સ્ટોર, આ બધું ડિજિટલ ડેટા છે। પણ એનાલોગ ડેટા શું હોય? તો કે સે ફોર એક્ઝામ્પલ તમારે તમારો એક્ટિવા છે કે વ્હીકલ છે એના ટાયરમાં કેટલું પ્રેશર છે ચેક કરવું છે, તો તમારે કોઈ જોવો ને તમારું ગેજ હોય, તમે હવા ભરી અને પછી ગેસ ઉપર લગાવો ને તરત તમને મીટરમાં બતાવે કે કેટલું પ્રેશર છે, 35, 45 કેટલું પ્રેશર છે। તો અહીંયા તમારા ટાયરની અંદર એર પ્રેશર પણ એક પ્રકારનો ડેટા છે, પણ એ ડેટા ડિજિટલી સ્ટોર થયો નહીં, એ એરના પ્રેશરથી સ્ટોર થયો છે। તો આ પ્રકારના જેટલા બી ડેટા છે, બે ડેટાને શું કહેવાય? એનાલોગ ડેટા, જે ડિજિટલ સિવાયના છે। ચાલો કહીએ તો ડિજિટલ ડેટા શું છે? જે ઇલેક્ટ્રોનિકલી છે, એવા કોઈ બી ડેટા કે જે ફિઝિકલ પ્રેશર બતાવે છે, ફોર એક્ઝામ્પલ થર્મોમીટર, તો થર્મોમીટરમાં તમારું જે ટેમ્પરેચર છે એ પણ એક પ્રકારનો ડેટા છે, પણ એ ડેટા કેવો છે? ડિજિટલ નથી, એ કેવો ડેટા છે? એનાલોગ ડેટા છે। તો અહીંયા એવું કહે છે કે એવા કોઈ બી કમ્પ્યુટર કે જે તમારા માટે એનાલોગ ડેટાને પ્રોસેસ કરવા માટે બનેલા છે, તો શું કહેવાય? એનાલોગ કમ્પ્યુટર। તો એનાલોગ કમ્પ્યુટર આર ધ ફર્સ્ટ કમ્પ્યુટર બીંગ ડેવલપ એન્ડ પ્રોવાઈડ ધ બેઝિક ફોર ધ ડેવલપમેન્ટ ઓફ ધ મોડર્ન ડિજિટલ કમ્પ્યુટર। એકચ્યુઅલી આપણે સ્ટાર્ટ ક્યાંથી કર્યું? એનાલોગ કમ્પ્યુટરથી, અને પછી આપણે ધીમે 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 એ કમ્પ્યુટરને યુઝ કરવાનું, એને ડેવલપ કરવાનું સ્ટાર્ટ કર્યું, અને આપણે ક્યાં જતા રહ્યા? ડિજિટલની અંદર। ઇટ ઇઝ અ ફોર્મ ઓફ ધ કમ્પ્યુટર ધેટ યુઝ ધ કન્ટિન્યુઅસ ચેન્જેબલ આસપેક્ટ ઓફ ધ ફિઝિકલ ફેનોમેના સચ એઝ ધ ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, હાઇડ્રોલિક ક્વોન્ટિટીઝ ટુ મોડર ધ પ્રોબ્લેમ બિંગ સોલ્વ. હવે સે ફોર એક્ઝામ્પલ તમારી ચેક કરવું છે કે કોઈ ટાયરમાં કેટલું એર પ્રેશર છે, તો તમે શું કરો? એ જે મીટર ગેજ છે, પ્રેશર ગેજ છે, તમે લગાવશો, પણ એ પ્રેશર ગેજ બતાવે છે 45, તો 45 ક્યાંથી લગાવશે? જ્યાં સુધી એરનું પ્રેશર છે ત્યાં સુધી, જેવું તમે ગેજ લઈ લેશો એટલે 0 પર જતું રહેશે। તો અહીંયા શું કહ્યું? લોકો કન્ટિન્યુઅસ ડેટાને ફીર કરે છે, ફોર એક્ઝામ્પલ તમારે ચેક કરવું છે કે તમે ઘણી વાર જોયું તો વોટર ટેન્કર હોય ને એની પાછળ એક પ્લાસ્ટિકની ટ્રાન્સપરન્ટ ટ્યુબ હોય જેની અંદર છે ને વોટર લેવલ તમે બતાવતા હોય, એ બતાવે છે કે તમારું ટેન્કરમાં કેટલું વોટર છે। તો આ બી એક પ્રકારના કમ્પ્યુટર્સ છે કે જે ટેન્કરની અંદરનું વોટર લેવલ બતાવે છે, પણ એ કન્ટિન્યુઅસ બતાવે, મતલબ કે જેવું વોટર લેવલ ખતમ અહીંયા ખતમ થઈ જાય। તમે એવું કે ભાઈ 2 મિનિટ પહેલા કેટલું વોટર હતું, તો એ ન ખબર, એની ખબર હોય કે કરંટ સ્ટેટસ કેટલું છે। તો જેટલી વાર ડેટા આવશે એટલી વાર તમને સ્ટેટસ બતાવશે, ડેટા જતો હશે સ્ટેટસ જતું રહેશે। તમને ખબર હોય તો તમે પહેલા ડોક્ટર પાસે જાઓ ને વેઇટ કરવા માટે, તો વેઇટિંગ મશીન હોય, વેઇટ રેકોર્ડ નીચે અંદર છે ને રીલ ફરે અને તમને વેઇટ બતાવે, તો તમે જ્યાં સુધી મશીન પર છો ત્યાં સુધી વેઇટ દેખાડ છે, જ્યાં મશીનની દૂર જતો રહ્યા તો વેઇટ ગુમ। તો એ લોકો શું કરે? કન્ટિન્યુઅસ
ડેટા બતાવે. એક્ઝામ્પલ થર્મોમીટર, મેં તમે કીધું એવી રીતે સ્પીડોમીટર, તમારા એક્ટિવાની અંદર જે સ્પીડોમીટર છે એ શું કરે છે, તમારા વ્હીલની સ્પીડને જજ કરી અને મીટર બિહેવ કરે. જેવી સ્પીડ બંધ, મીટર બંધ. તો આ બી એક પ્રકારના મિકેનિકલ કમ્પ્યુટર છે. યાદ છે મેં લેક્ચર સ્ટાર્ટ થતી વખતે તમને એવું કીધું હતું કે એવા કોઈ બી કમ્પ્યુટર્સ કે જે એનાલોગ ડેટાને જજ કરે છે, કે એવા ડિવાઇસીસ. જો અહીંયા એનાલોગ ડેટા મને શું થયું, સ્પીડ, તમે કેટલી સ્પીડ પર ચાલો છો, તો એ તમારું એનાલોગ ડેટા છે. પ્લસ મેં તમને એવું કીધું કે એનાલોગ કમ્પ્યુટર કેવા છે, આ ડે ટુ ડે ડિવાઇસીસ છે કે જે આપણે યુઝ કરીએ છીએ. બટ આપણે કોઈ દિવસ એવું નથી સમજતા, એવું નથી માનતા કે આ કમ્પ્યુટર છે. આપણે કોઈ દિવસ એવું વિચાર એવો કે જે વેઇટ મશીન છે એ કમ્પ્યુટર છે. આપણે કોઈ દિવસ વિચાર એવો કે થર્મોમીટર એ કમ્પ્યુટર છે. અહીંયા યાદ રાખજો, અહીંયા હું તમને જે થર્મોમીટર કહું છું ને, જૂના થર્મોમીટર છે, પારાવાળા હોતા, વ્હાઇટ પારાની એક લાઈન હોય. હવે તો ડિજિટલ થર્મોમીટર આવી ગયા, તો એ ફરી એક વાર શું છે, ડિજિટલ કમ્પ્યુટર છે. હું એ વાત કરું છું એનાલોગ કમ્પ્યુટર્સની. પ્લસ તમારો બીપી માપવા લઈ જાઓ, તો મશીન હોય કે જેની અંદર તમને એ પ્રેશર કરે, તો એ થર્મો પારો ઉપર નીચે થાય, તો બી શું છે, આ પ્રકારના એક પ્રકારના એનાલોગ કમ્પ્યુટર્સ. એનાલોગ ક્લોક, તમારી વોચ, આ પણ એક પ્રકારનું શું છે, એનાલોગ કમ્પ્યુટર છે. પણ આ બધા એવા ડિવાઇસીસ છે જેને આપણે કોઈ દિવસ હશે કમ્પ્યુટર ટ્રીટ કરતા નથી. પ્રેશર ગેજ ઓલરેડી આપણે વાત થઈ ગઈ. એડવાન્ટેજની વાત કરીએ તો વેરી ફાસ્ટ, યસ. બટ ઓબ્વિયસ, તમે વેઇટ મશીન પર પ્રેસ કરો, કોઈ દિવસ કીધું 10 મિનિટ પછી વજન આપીશ, નહીં, ઇમિડિયટ તમને આન્સર આવે. તો વેરી ફાસ્ટ, લેસ એક્સપેન્સિવ, એની કોઈ કિંમત જ નથી આજની કિંમત, આજની ડેટની. તો એકદમ લેસ એક્સપેન્સિવ છે એન્ડ રિક્વાયર લેસ પ્રોગ્રામિંગ. તો છે તમારા ને મારા જેવા લોકો જેની પાસે કોઈ બી પ્રકારનું પ્રોગ્રામિંગ નોલેજ નથી, એ પણ યુઝ કરી શકે. તમને ખબર હોય ને તો ઘણી વખત આપણે વેઇટ મશીન છે તેને આપણે એક્ઝેસ્ટ કરવું હોય કે ભાઈ ઝીરો ઉપર આવું જોઈએ, તો આપણે જસ્ટ એક બટન પ્રેસ કરી વેઇટ મશીન એક્ઝેસ્ટ થઈ જાય. તો એના માટે કોઈ તમારા પ્રોગ્રામર કે આઈટી વ્યક્તિ પાસે જવાની જરૂર નથી, ભાઈ તું આને પ્રોગ્રામ કે ઝીરો પર લઈ આવી દે. તો લેસ પ્રોગ્રામિંગ. સાથે સાથે ડિસએડવાન્ટેજ, મેજર ડિસએડવાન્ટેજ છે લેસ એક્યુરેટ. જો થર્મોમીટર છે ને, જે આપણે પહેલાં જૂના ટાઈમમાં યુઝ કરતા હતા, કાચની આવતા કે પારાવાળા જે થર્મોમીટર આવતા, એ થર્મોમીટર ટેમ્પરેચર તો એ બતાવતા, પણ એ બહુ ઓછું એક્યુરેટ હતું. પણ આજની તારીખે જે ડિજિટલ થર્મોમીટર આવે છે, તમે મૂકો ઇફેક્ટિવલી 15 કે 20 સેકન્ડની અંદર તમને તરત અને એક્ઝેક્ટ એક્યુરેટ ટેમ્પરેચર આપે, તો વધુ એક્યુરેટ છે. લેસ મેમરી સ્પેસ, યસ. આમ જોવા જતા એનાલોગ કમ્પ્યુટર પાસે કોઈ મેમરી જ નથી, એ તમને કલર સ્ટેટસ બતાવી શકે. હું પ્રેશર ગેજને મૂકું તો મને એ ખબર પડી શકે કે ભાઈ પ્રેશર કેટલું છે એનું, પણ જે વટાવી લઉં તો ઝીરો થઈ જાય. હવે હું એમ કહું ભાઈ એક કલાક પહેલાં કેટલું પ્રેશર હતું, એ કોઈ દિવસે ખબર હોય યા. પણ તમારા અત્યારના કમ્પ્યુટર તમે એવું કહી શકો ભાઈ એક કલાક પહેલાં છે ને કયું વર્ક કરતું હતું, તેને પછી પાસે બધું ડેટા હશે. તો લેસ મેમરી, કોઈ મેમરી નથી, એન્ડ વાઇડ રેન્જ ઓફ કોમ્પ્લેક્સિટી, બહુ કોમ્પ્લેક્સ છે. બહુ કોમ્પ્લેક્સ એટલા માટે હું તમને કહેવા માગું છું કે એક પ્રેશર ગેજ ખારી ને ખારી પ્રેશર મેઝર જ કરી શકે. હવે જો એ પ્રેશર ગેજ પાસે તમારે બીજી 5-6 વર્ક કરાવવું હોય તો એ મિકેનિકલી એકદમ કોમ્પ્લેક્સ બની જાય, કે જેનામાં જો ફ્યુચરમાં કોઈ ડેમેજ કે કોઈ પ્રોબ્લેમ થાય ને, તો એ તમારા માટે રેક્ટિફાઈ કરવું કે અલગ કરવું પોસિબલ થાય ને. તમારે કમ્પલસરી નવું જ લેવા જવું પડે. તમારા સ્કૂટરનો કે જે સ્પીડોમીટર છે એ ડેમેજ થઈ જાય, તો જેનો રિપેર નો કે ભાઈ કે નવું લઈ લેવું સસ્તું પડે, તો બહુ કોમ્પ્લેક્સ છે. ચલો ખરા, કોમ્પ્લેક્સ છે, પછી યુઝ કરવું ઈઝી છે, પણ ડેમેજ થઈ ગયા પછી રિપેર કરવું કોમ્પ્લેક્સ. એટલે કન્ફ્યુઝ ન થતા ભાઈ. એક વખત હું એવું કહું છું કે ઈઝી છે, રિક્વાયર લેસ અફોર્ડ, જ્યારે એક વખત કહું છું કે બહુ કોમ્પ્લેક્સ છે. કોમ્પ્લેક્સ છે પ્રિપેરેશન, કોમ્પ્લેક્સ છે રિપેરિંગ, જ્યારે ઇઝી છે એનો રેગ્યુલર યુઝ. ચલો ક્લિયર. તો આ છે તમારા માટે એનાલોગ કમ્પ્યુટર્સ, એવા કમ્પ્યુટર્સ કે જે ફિઝિકલ કમ્પોનેન્ટને યુઝ કરે છે ટુ મેઝર ઓર ટુ પ્રોસેસ. પ્રોસેસ કેવું બહુ ઓછું છે, પણ એનો મેઇન યુઝ જે છે ને એ શું હોય છે, ટુ મેઝર. ચલો ક્લિયર. ધેટ્સ ઇટ ફોર ધ કરંટ લેક્ચર. આજના લેક્ચર્સની અંદર આપણે એનાલોગ કમ્પ્યુટર્સ જોયું, બાકી જો નેક્સ્ટ ટોપિક છે એ આપણે નેક્સ્ટ લેક્ચર્સ ઇન ધ જો. ચલો, ધેટ્સ ઇટ ફોર ધ ટુડે.